સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા કાછોલ ગામમાં એકવીસ બે બે હજાર ઓગણીસના રોજ જમ્મુ કાશ્મીર પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાછોલ ગામના યુવાનોએ સમગ્ર ગ્રામજનોને જાગૃત કરી મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા ગામ લોકોએ મીણબત્તી બેનર સાથે ગામમાં રેલી કાઢી હતી ગામના રહેવાસી ડૉક્ટર સંજય પટેલ ગામ લોકોને પુલવામા હુમલાની પૂરી માહિતી આપી હતી ગામ લોકોએ પુષ્પ અર્પણ અને શ્રદ્ધાંજલિ આપી હતી અને રાષ્ટ્રગીત પણ ગાયું હતું ગામ લોકોએ રૂપિયા અગિયાર હજાર ત્રણસોનું દાન એકત્રિત કર્યું હતું ઇતિહાસમાં પહેલીવાર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પુલવામાં જે આતંકી હુમલો થયો એમાં સમગ્ર દેશમાં ખૂબ જ શ્રદ્ધાંજલિના કાર્યક્રમો થયા આ ગૌરવ ઘટના આપણા માટે કહેવાય કે આ રાષ્ટ્ર આટલું સભાન છે આપણા સૈન્ય શહાદત માટે એ સંદર્ભે કાછોડ ગામના યુવાનો અને સમગ્ર ગામજનો પણ એકઠા થયા કાછોડ ગામના ઇતિહાસમાં આ પહેલી એવી ઘટના છે કે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને એમાં લગભગ પાંચસોથી છસો જેટલા લોકો રેલીમાં જોડાયા સૌપ્રથમ રેલી કાઢી અને ત્યારબાદ આ શહીદોને શ્રદ્ધાંજલિ આપી સમગ્ર ઘટનાને વખોડી કાઢી અને ત્યારબાદ જે યથાશક્તિ દાન છે એ દાન પર એકત્રિત કરવામાં આવ્યું ઓલપાડ તાલુકાનું કદાચ આ પહેલું ગામ હશે કે જેમાં આ પ્રકારનો કાર્યક્રમ થયો અને જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા આ એક સીમાચનો ઘટના કહેવાય અમારા ગામ માટે કે ખૂબ નાનું ગામ છે પણ છતાં પણ આટલી મોટી સંખ્યામાં દરેક અભણના અભણ અને વૃદ્ધ યુવા નાના મોટા બધા જ હાજર રહ્યા અને આ ઘટના એ હમણાં માટે પણ સારી એ ઘટના છે કે અમારા બાળકોમાં સારા સંસ્કાર પડશે અને સાથે દેશના જે વીર જવાનો છે એને શ્રદ્ધાંજલિ અપાઈ પણ એ જે માતા પિતા જેને પોતાનો પુત્ર ગુમાવ્યો છે એને પણ આશ્વાસન મળશે હિંમત મળશે કે અમારા જે પુત્રો ગયા છે એની એની પાછળની એની પડખે આખો દેશ છે અને અમારી પડખે પણ આખો રાષ્ટ્ર છે એટલે એમને પણ આ આવું એક આશ્વાસન મળશે અને ખરેખર અમે આ શ્રદ્ધાંજલિ આપી અને ગામનો ખૂબ ભેગા થાય અમારે ગામનો પણ આભાર માનીએ છીએ યુવાનોએ આ કાર્ય કર્યું એના માટે યુવાનોનો પણ આભાર માનીએ છીએ અને આ જે ફંડ આવશે એ ફંડ અમે સૈનિક રિલીફ ફંડમાં જમા કરાવીશું ધન્યવાદ